વિદ્યાર્થી મિત્રો નોવેલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલય YouTube ચેનલ માં હું રૂપતીબેન વાલંબિયા આપનું સ્વાગત કરું છું. તો જુઓ બાળકો, ધોરણ 3 ની અંદર પેજ નંબર 7 સુધી આપણે કર્યું. હવે પેજ નંબર 8 ખોલો અને હિન્દી ની અંદર જુઓ તમે. ચલો પેજ નંબર 8 ખોલો, તેની અંદર જુઓ આપણે ક થી ધ સુધીના અક્ષરો પાછળના પેજ ઉપર જોઈ ગયા, બરાબર. એમાં મેં તમને ગુજરાતી પણ સાથે કરવા કહ્યું હતું, જેથી કરીને તમને ગુજરાતી પણ સાથે આવડી જાય અને એની જગ્યાની અંદર તમે ગુજરાતી પણ લખી શકો. અહીંયા જુઓ, અહીંયા હણ થી ય સુધી કરીશું. પેજ નંબર 8, હણ થી ય સુધી. તો મેં ચિત્ર દોરેલા નથી, ફક્ત અક્ષરો લખ્યા છે. તમે પણ હું જે કહું એ સમજો અને અક્ષરોને લખો. ચલો અહીંયા જુઓ તમે. હવે ચાલો બોર્ડ ઉપર આપણે ધ્યાન દઈએ. પેજ નંબર 8, હણ થી ય સુધીના શબ્દો. તો જુઓ અહીંયા મેં ચિત્ર દોરેલું નથી, પણ શું કર્યું છે, હણ કર્યું છે અને બાણ લખ્યું છે. જુઓ જેવું તમારી પુસ્તકમાં છે લખેલું એવું જ મેં લખ્યું છે. તો હવે આ જ અક્ષર જે હિન્દીનો છે, આ હિન્દીનો ઈ જ અક્ષર તમારે વિદ્યાલયમાં લખવાનો છે. લાઈન તમારે મોટી આપેલી છે, પણ તમારે કેવું લખવાનું છે, જેટલું સમાય એટલી જ માત્રા કરવાની. બે અક્ષરનો છે તો બે અક્ષરની જ માત્રા કરવાની. લખી નાખો ત્યાં એના જેવું જ, બા હણ આના જેવું જ અહીંયા લખવાનું છે. બા હણ, હણથી અક્ષરની શરૂઆત ક્યારેય થતી નથી, પણ હણ હંમેશા અક્ષરની પાછળ આવે, બાહણ. તો ચલો જો આ બે અક્ષરો છે એની વચ્ચે કેટલી બધી જગ્યા આપી છે, તો ત્યાં આપણે શું કરીશું, તો કે ગુજરાતી લખી નાખીશું. ગુજરાતી લખશું એટલે શું થશે કે આપણને ઝડપથી આવડી જશે. જો મેં હણની પછી ડેશ કર્યો, પછી ગુજરાતીમાં બાણ લખ્યું, અને અથવા તો તમે એને તીર પણ લખી શકો, તીર, પછી ડેશ કર્યો, અહીંયા પણ ડેશ કર્યો, જેથી કરીને અક્ષર ત્યાંથી પૂરો થાય છે અને નવો ચાલુ થાય છે એ આપણને ખબર પડે. હવે અહીંયા બાણ જેવું છું, હવે અહીંયા છે તલવાર. તમારે ગુજરાતી તમારી જાતે એડજસ્ટ કરવાનું છે. તલવાર તો એનું ગુજરાતી તમે અહીંયા લખી શકો, હા એનું ગુજરાતી તમે અહીંયા લખી શકો. બધા ચિત્રની અંદર જગ્યા તો આપેલી જ છે, પણ આ લાલ જે ખાનું છે એની અંદર તમારે એનું ગુજરાતી લખી નાખવાનું છે. તો ચાલો હવે છે તો તલવાર નો, તો અહીંયા એના જેવો જ લીટી કરીશું અને તલવાર લખીશું. તલવાર એટલે તલવાર, અહીંયા એનું ગુજરાતી કરીશું તલવાર, બરાબર. ડેક્સ કરીશું, તમે વચ્ચે લખો તો ડેક્સ કરજો, ઉપર પણ જગ્યા છે લખી શકો છો. હવે છે થ, તો થ નું ચિત્ર છે ઘન, તો આપણે અહીંયા લખીશું ઘન, એનું ગુજરાતી અહીંયા આપણે લખીશું આ જોડો, બરાબર. આવી જ રીતના તમારે લખવાનું છે. હવે દ, દ સે દવાર, તો અહીંયા એના જેવું જ હિન્દી લખીશું, દ વા ત, તો એનું દવાર એટલે શું થાય, તો એનું ગુજરાતી મોટું થાય છે સાહી નો ખડીયો. ઈ ગુજરાતી ઉપર પણ તમે લખી શકો છો. હવે તમે ધોરણ 3 ની અંદર આવી ગયા છો, નાનું નાનું તમને સમજાવવું ન પડે, એટલે હવે તમારે વિચારવાનું, સોચવાનું કે કેવો ક્યાં લખીશ તો મને ઝડપથી એનું ગુજરાતી મળી જશે, એવું જોવાનું. જ્યાં જગ્યામાં સમય જાય ત્યાં જ લખવાનું. હવે છે ધ, ધ સે ધનુષ, અહીંયા અક્ષર ઘાટો ઈ નહીં, ધનુષ એ લખવાનું છે. ધનુષ એટલે ધનુષ, અહીંયા ગુજરાતી. હવે ન, ન સે નગાળા, નગાળાનું ચિત્ર છે, તો ચાલો હિન્દીમાં લખવા શીખીએ અને સાથે જો ટપકું કરવાનું પણ ભૂલવાનું નથી. નાની એવી ભૂલ પણ આપણા માર્ક કપાઈ જાય. અત્યારે આપણી પાસે ઘણો બધો સમય છે ઘરે, તો જેવું છે છાપેલું તેવું જ લખીશું. નગાળા એટલે નગારું, અહીંયા પણ ટપકું કરીશું ગુજરાતીમાં. ક, ક સે, ચાલો હિન્દીમાં જ પેલા પતંગ લખી લઈએ, એનું ગુજરાતી અહીંયા લખીએ, પતંગ એટલે પતંગ, તમને બધાને ખબર જ છે. પછી ફ, ફ સે ફલ, ચાલો અહીંયા પેલા હિન્દીમાં
શીખીશું અને એના શબ્દોનું પણ ગુજરાતી કરીશું. અસ્તુ.